નમસ્કાર, હું યશ. ઝી 24 કલાક પર આપનું સ્વાગત છે. મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે. શ્રીલંકાના કોલંબોમાં વધુ એક બ્લાસ્ટ થયો છે. દહીવાડા ઝુઓલોજીકલ પાર્કમાં બ્લાસ્ટ થયો છે. આઠમા બ્લાસ્ટમાં બે લોકોના મોત થયા છે. સવારે એક સાથે છ જગ્યાએ બ્લાસ્ટ થયા અને ત્યારબાદ હવે અન્ય બીજા બે બ્લાસ્ટ થયા છે. અને આ આઠ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં કુલ 165 થી પણ વધુ લોકોના મોત થઈ ચુક્યા છે અને તેનાથી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત છે. દહીવાડા ઝુઓલોજીકલ પાર્કમાં હાલમાં બ્લાસ્ટ થયો, જેમાં બે લોકોના મોત થયા છે. આઠમો જે બ્લાસ્ટ થયો તેમાં બે લોકોના મોત થયા છે. આ દ્રશ્યો જોઈ શકાય છે. તે મુજબ સવારે એક સાથે છ સ્થળોએ સાત સિરિયલ બ્લાસ્ટ થયા હતા અને હવે આ આઠમો બ્લાસ્ટ થયો છે કે જેમાં વધુ બે લોકોના મોત થયા છે અને અત્યાર સુધી હવે મોતનો આંકડો 165 થી પણ ઉપર જતો રહ્યો છે. શ્રીલંકાની રાજધાની કોલંબોમાં સિરિયલ બ્લાસ્ટ થયા છે અને તેમાં અત્યાર સુધીમાં 165 થી વધારે લોકોના મોત થયા છે. અમે જણાવી દઈએ કે આજે ઈસ્ટર સન્ડે છે. આજનો દિવસ ખ્રિસ્તી સમુદાય માટે, ક્રિશ્ચન માટે ખૂબ જ પાવન દિવસ હોય છે. આ દિવસે તેઓ ચર્ચમાં જાય છે અને પ્રભુને પ્રાર્થના કરતા હોય છે અને તે જ સમયે આ બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે રવિવારે ઈસ્ટર પર્વના અવસરે સૌથી પહેલા સવારે ત્રણ ચર્ચ અને ત્રણ હોટલમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા, જેમાં અત્યાર સુધીમાં 35 વિદેશીઓ સહિત 156 થી વધુ લોકોના મોત થયા છે અને હવે અન્ય બીજા બે બ્લાસ્ટ થયા છે. આમ કુલ આઠ બ્લાસ્ટ થયા છે. પહેલો વિસ્ફોટ કોલંબોના કોચીકડે સ્થિત સેન્ટ એન્થની ચર્ચમાં થયો હતો સવારે 9:15 વાગે, જે બાદ નોગોમ્બોમાં કુતુવ પિટિયામાં એક સેન્ટ સેબેસ્ટિયન ચર્ચ છે ત્યાં બ્લાસ્ટ થયો હતો. જ્યારબાદ બટ્ટીકલો આ સ્થિત એક ચર્ચમાં પણ બ્લાસ્ટ થયો. તે ઉપરાંત કોલંબોની વિશ્વ પ્રખ્યાત એવી શાંગ્રીલા હોટેલ માં પણ બ્લાસ્ટ થયો. તે સિવાય કિંગ્સબરી હોટેલમાં બ્લાસ્ટ થયો અને સિનેમન ગ્રાન્ડ હોટેલમાં બ્લાસ્ટ થયો. આ છ જગ્યાએ આજે વહેલી સવારે બ્લાસ્ટ થયા અને ત્યારબાદ અન્ય બે જગ્યાએ હાલમાં બ્લાસ્ટ થયા છે, જેમાંનું એક ઝુઓલોજીકલ પાર્ક છે જ્યાં બ્લાસ્ટ થયો છે. અને અત્યાર સુધી કોઈ પણ આતંકવાદી સંગઠને આ બ્લાસ્ટની જવાબદારી સ્વીકારી નથી. જો કે માનવામાં આવી રહ્યું છે કે છેલ્લા ઘણા સમયમાં ઇસ્લામિક સ્ટેટે દેશમાં ગઢ બનાવવાના પ્રયાસો કર્યા છે. ગત વર્ષે શ્રીલંકામાં બૌદ્ધ સિંહલા અને મુસ્લિમ સમુદાય વચ્ચે ટકરાવની પણ ઘણી ઘટનાઓ બની હતી. ત્યારે માર્ચ 2018માં સરકારે આ જ કારણે ઇમરજન્સી પણ જાહેર કરી હતી. જ્યારબાદ અહીંયાના રાષ્ટ્રપતિ બદલાઈ ગયા હતા ત્યારે અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને તો તેની જવાબદારી નથી સ્વીકારી, પરંતુ ઇસ્લામિક સ્ટેટ આઈસિસ દ્વારા અહીંયા પગ પેસારો કરવાના પ્રયાસો છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યા છે. શું તે જ લોકો દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યા? તે એક મોટો સવાલ છે. પણ આ બ્લાસ્ટની વચ્ચે શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેની સ્થિતિ જાણકારી લેવા માટે તેમણે કેબિનેટ મીટિંગ બોલાવી હતી. તો પ્રધાનમંત્રી મોદીએ પણ શ્રીલંકાના સિરિયલ બ્લાસ્ટની નિંદા કરી અને શ્રીલંકાના બ્લાસ્ટને લઈને પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી અને દુઃખ વ્યક્ત કર્યું. ભારત અને શ્રીલંકા સાથે ઊભું છે તેવું તેમણે કહ્યું અને તેમણે ટ્વીટ કર્યું. અને સાથે જ હાલમાં જ જે રાજસ્થાનમાં તેમની સભા હતી તે સભાના સમાપ્તિ સમયે પણ તેમણે આ બ્લાસ્ટ વિશે ઉલ્લેખ કર્યો અને ફરી એકવાર તેમણે કહ્યું કે ભારત આ પરિસ્થિતિમાં શ્રીલંકાની પડખે ઊભું છે અને તેમણે આ બ્લાસ્ટની કડક શબ્દોમાં નિંદા પણ કરી.